જુદ સ
સંસારની મેઇન લીડર છો એટલે તારે તો આગળ રહેવું જોઈએ અને ગમે તે થાય પણ જે આગળ છે એ વધતું રહેવાનું છે એટલે પર્વતારોહણ વ્યક્તિમાં વિકાસ આત્મવિશ્વાસ નેતૃત્વના ગુણ અને હિંમતભેર પડકારનો સામનો કરવાના ગુણનો વિકાસ થાય છે ત્યાર પછી સાતમો પ્રશ્ન છે કે કડક પર ચડતા ઉતરતા શરીરનું સંતુલન જાણવા શું કરશો બરાબર તો આપણે પાઠમાં જોયું કે ઉપર ચડતા હોય ત્યારે કઈ રીતે રહેવાનું અને નીચે ઉતરતી વખતે શું કેવી રીતે અને શું ધ્યાન રાખવાનું એ આપણે પાઠમાં જોયું હવે જવાબમાં તમારે આ રીતે લખવાનું છે કે કડક પર ચડતા શરીરનું સંતુલન જાળવવા આપણા શરીરને 90 અંશના ખૂણે રાખવાનું હોય છે પીઠને સીધી રાખવાની હોય છે તેને વાળવાની હોતી નથી જ્યારે નીચે ઉતરવાનું હોય ત્યારે દોરડાનો ખાસ પ્રકાર ઉપયોગ કરવાનો હોય છે જેને રેપલિંગ કહેવાય છે બરાબર હવે આ પાઠના પ્રશ્ન જવાબ છે પાઠ 9 ના પ્રશ્ન જવાબ તમારે પાઠ્યપુસ્તકમાં લખી લેવાના છે ફરી મળીશું નવા પાઠ સાથે થેન્ક યુ